हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपने फर्स्ट यूनिट ना फर्स्ट चैप्टर नो इंट्रोडक्टरी पार्ट एज वेल एज तमे जे काय पण हिस्ट्री अने तमने इम्पोर्टेंस जे इकोनॉमिक एक्टिविटी ना टर्म्स में आपेलू छे ए डिस्कस करेलू हतुं अने थ्री डेफिनेशन्स बराबर कई कई तो के प्रोफेसर केन्स मार्शल एज वेल एज प्रोफेसर क्रॉथर नी डेफिनेशन जे छे ए डिस्कस करेली हती। सी लेट अस डिस्कस इट फर्धर, हजु पण डेफिनेशन्स जे छे ए डिस्कस करवानी छे। सी तमने बन्ने प्रोफेसर एटले के प्रोफेसर केन्स अने प्रोफेसर केंट बराबर, सी कोई पण पर्सन आ बन्ने जे छे ए इकोनॉमिस्ट नी अंदर कन्फ्यूज न थता। फाइन, एक वस्तु तमने कही दऊं छुं के तमे सेमेस्टर फर्स्ट अने सेमेस्टर सेकंड आ बन्ने नी अंदर तमारी जे राइटिंग पेटर्न जे छे एमां तमे क्यांय पण डेफिनेशन्स इन्क्लूड करेली नथी। बट હવે આ સેમેસ્ટરથી એક એડવાઇસ તમને આપું છું કે તમે પ્લીઝ તમારા જે કાંઈ પણ રાઇટઅપ રાઇટિંગ્સ જે છે બરાબર, તમારું પેપર રાઇટિંગ્સ જે છે એની અંદર તમે ડેફિનેશન્સ જે છે એને ઇન્ક્લુડ કરતા જાઓ, જેથી કરીને થોડુંક ઇમ્પ્રેસિવ રાઇટિંગ બની શકે તમે। આઈ નો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ રિમેમ્બર વર્ડ બાય વર્ડ, ફાઇન, બટ હા એવી નાની નાની ડેફિનેશન્સ જે છે ટુ કે થ્રી ડેફિનેશન્સ એ તમે ડેફિનેટલી ઇન્ટ્રોડક્ટરી પાર્ટમાં અને ડેફિનેશન્સ તરીકે લખી શકો છો એને, ફાઇન, તમારા પેપરની અંદર એનાથી થોડુંક તમારું રાઇટિંગ જે છે એ ઇમ્પ્રૂવ થશે। અને વર્ડ બાય વર્ડ કોઈ મેજર વસ્તુ તો તમારે યાદ રાખવાની નથી, ફાઇન, સો આ વખતથી હું તમને એક વસ્તુ એડવાઇસ કરું છું કે પ્લીઝ આ વસ્તુ કરતા થાવ તમે અને એને ઇન્ક્લુડ પણ કરો તમારા રાઇટિંગની અંદર, ફાઇન। સી નેક્સ્ટ ડેફિનેશન આપેલી છે મની પ્રોફેસર કેન્ટની, મની ઇઝ એનીથિંગ દેટ ઇઝ કન્ટિન્યુઅસલી યુઝડ એન્ડ જનરલી એક્સેપ્ટેડ એઝ અ મીડિયમ ઓફ એક્સચેન્જ એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ ધી વેલ્યુ। સી શું કહે છે કેન્ટે કયા પેરામીટર્સને કન્સિડર કરેલા છે, તો કે સિમ્પલી મીડિયમ ઓફ એક્સચેન્જ અને સ્ટાન્ડર્ડ ઓફ ધી વેલ્યુ બરાબર, એ બંને વસ્તુ કે જે પ્રીવિયસલી ક્યારે એન્શિયન્ટ ટાઈમ્સની અંદર અવેલેબલ નથી, ફાઇન, તો એ બંને પેરામીટર્સ એ બંને મેઇન ફંક્શન્સ જે છે મની એને કન્સિડર કરેલા છે, કયા, તો કે એક્સચેન્જ મીડિયમ ઓફ ધી એક્સચેન્જ એન્ડ સ્ટાન્ડર્ડ ઓફ વેલ્યુ। હવે મીડિયમ ઓફ એક્સચેન્જ માટે તો ફર્ધર ડિસ્કશનની જરૂરિયાત નથી, બટ હા સ્ટાન્ડર્ડ ઓફ વેલ્યુ કયા ટર્મ્સમાં તમને કહે છે, તો કે સિમ્પલી તમે કોઈ પણ વસ્તુ જે છે એનું વેલ્યુ, એની વેલ્યુ એટલે કે એ તમારી યુટિલિટી, તમારી પર્સનલ યુટિલિટીના બેઝિસ ઉપર હોય, એ ક્યારેય કોઈ વસ્તુની વેલ્યુ જે છે એ કોઈ મનીના ટર્મ્સ ઉપર ડિસાઇડ ન થઈ શકે। બટ હા એ શું કામ એવી રીતે લખેલું છે, તો કે હા કોઈ પણ એક કોમન જે છે ને એ બધા માટે એક, માની લો કે બધા લોકો માટે એક કોમન વેલ્યુ હોય કે ભાઈ આ વસ્તુ જે છે એની કિંમત આનાથી વધારે ના હોય, તો મનીના ટર્મ્સમાં એને ડિસાઇડ કરવા માટે જે છે એ એક સ્ટાન્ડર્ડાઇઝેશનની જરૂરિયાત હતી। તો મની શું કરે છે, તો કે એક વેલ્યુ માટેનો એક સ્ટાન્ડર્ડ ક્રિએટ કરી આપે કે ભાઈ આ વસ્તુની કિંમત મોર ઓર લેસ બરાબર મેક્સિમમ અથવા તો મિનિમમ આટલી હોવી જોઈએ, ફાઇન, તો એ મેનરની અંદર તમને આ ડેફિનેશન આપેલી છે। સી યાદ રહીએ તો તમારે નાની નાની જે ડેફિનેશન છે એ તમારા રાઇટિંગ્સની અંદર ઇન્ક્લુડ કરતા થાવ, ફાઇન। સી લાસ્ટ ડેફિનેશન પ્રોફેસર થોમસે આપેલી છે, મની ઇઝ વન ટાઈપ ઓફ ક્લેમ ઓર્ડર એન્ડ પ્રોમિસ ફોર ઈચ એન્ડ એવરી મેમ્બર ઓફ ધી સોસાયટી। સી ફર્સ્ટ સેન્ટેન્સની અંદર તમને એટલી વસ્તુ આપેલી છે કે ક્લેમ ઓર્ડર ઓર પ્રોમિસ ફોર ઈચ એન્ડ એવરી મેમ્બર ઓફ ધી સોસાયટી, એટલે કે હું હોય કે તમે હોય, મની શું છે, તો કે સિમ્પલી તમે એ વસ્તુને ક્લેમ કરી શકો। આ વસ્તુ તમને આગળ સમજાવીશ જ્યારે પર્ચેસિંગ પાવર ટ્રાન્સફર બરાબર, ટ્રાન્સફર ઓફ પર્ચેસિંગ પાવર ઓર ટ્રાન્સફર ઓફ વેલ્યુ આવશે ત્યારે, ફાઇન, સો એ વેની અંદર તમને આપેલું છે કે ક્લેમ, હું ક્લેમ કરી શકું, તમે ક્લેમ કરી શકો બરાબર। ઓર્ડર એટલે કેવું, તો કે સિમ્પલી ઓર્ડર એટલે આમ ઓર્ડર આપવાની વાત નથી કરતા, બટ કેવું, તો કે સિમ્પલી મની જે છે એની અંદર એક ઓર્ડર એલિમેન્ટ છે, કેવું, તો કે હું 500 રૂપિયા કોઈને આપું છું તો એના બદલામાં ડેફિનેટલી આઈ વિલ ગેટ ધી થિંગ્સ ઓર આઈ વિલ ગેટ ધી સર્વિસીસ ઓફ ₹500 બરાબર, તો શું કહે છે, તો કે સિમ્પલી એક ઓર્ડર મેનેજમેન્ટ એન્ડ પ્રોમિસ, હવે પ્રોમિસ એટલે કયા કન્ટેક્સની અંદર તમને આપેલું છે, તો કે સિમ્પલી પ્રોમિસ મીન્સ એક ગવર્મેન્ટ બોડીએ સ્ટાન્ડર્ડાઇઝ વસ્તુ સોસાયટીના મેમ્બર્સને આપેલી છે કે ભાઈ તમે આ એક સ્ટાન્ડર્ડાઇઝેશન તરીકે આ વસ્તુને યુઝ કરી શકો છો બરાબર, જે તમને આગળના સેન્ટેન્સમાં પણ આપેલું છે કે ધ ઓનર ઓફ ધી મની
કેન ફુલફિલ ધી અબોવ આસ્પેક્ટ એઝ પર હિઝ વિલ. એટલે કેવું, તો કે ઓનર ઓફ ધી મની, તમારી પાસે પૈસા છે એના ઓનર તમે છો, મારી પાસે પૈસા છે એની ઓનર હું છું, તો હું ધારું એ રીતે મારા મની જે છે એનો યુઝ કરી શકું, બરાબર? તો એ વેની અંદર આપેલું છે. તો શું, તો કે ગવર્મેન્ટે એક સ્ટાન્ડર્ડાઇઝ વસ્તુ આપેલી છે, એક સ્ટાન્ડર્ડાઇઝ કરન્સી આપેલી છે કે જેને તમે કોઈ પણ ગુડ્સ અથવા તો સર્વિસીસ અક્વાયર કરવા માટે યુઝ કરી શકો છો. સી, નેક્સ્ટ તમને કીધેલું છે, મની ઇઝ નોટ જસ્ટ એન ઇન્સ્ટ્રુમેન્ટ ઓર ટૂલ ફોર ફુલફિલિંગ ગોલ્સ, બટ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટૂલ ફોર ઓબટેનિંગ વેરિયસ આઇટમ્સ ઓર સર્વિસીસ. મનીનો યુઝ ખાલી અને ખાલી તમારા ગોલ્સ ફુલફિલ કરવા માટે નથી, બરાબર? નો ડાઉટ આ વસ્તુનું કોઈ કનેક્શન નથી સર્વિસીસ અને ગુડ્સના પરચેસિંગ સાથે, બટ સ્ટીલ એણે કનેક્ટ કરીને આપેલું છે. કેવી રીતે, તો શું કહે છે, તો કે ઇટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ ટૂલ ફોર ઓબટેનિંગ વેરિયસ આઇટમ્સ એન્ડ સર્વિસીસ. હા, એક વસ્તુ ડેફિનેટલી છે કે માર્કેટની અંદર પૈસા વગર તમને કોઈ ઊભું રહેવાની નહીં, બરાબર? મેં તમને કીધું એમ, એક એક્ટિવિટી તમારે કરવી હોય તો તમારી જાતે કરજો, એવી જગ્યાએ નહીં કે જ્યાં તમને કોઈ વ્યક્તિ જે છે એ ઓળખતું હોય, બરાબર? કે જ્યાં તમારા પપ્પાને કોઈ ઓળખતા હોય કે તમને કોઈ ઓળખતા હોય, પણ એવી એક જગ્યાએ જાજો કે જ્યાં તમને કોઈ નથી ઓળખતું અને ફ્રી ઓફ કોસ્ટ કોઈ પણ વસ્તુ માંગવાની ટ્રાય કરજો, બરાબર? એક કેસ સ્ટડી કરવો હોય તો કરી શકાય, જ્યાં તમે ફરવા માટે બહુ જતા હોય છો, ડીમાર્ટ મોલ, બરાબર? આપણે અહીંયાથી આગળ ડીમાર્ટ મોલ આવે છે, જ્યાં તમે ફરવા માટે જાઓ છો. એક વખત એવું કરજો, બે પાંચ વસ્તુ જે છે એમ પેલો બાસ્કેટ, કેરી બાસ્કેટ જે છે એની અંદર લઈને આવજો, ક્યાં તો કે કેશ કાઉન્ટરે, અને એને કહેજો કે મારે આ વસ્તુ જોઈએ છે પણ અત્યારે મારી પાસે પૈસા નથી, હું બે કલાક પછી પૈસા આપી જઈશ. એવું ખાલી જે કોઈ પણ કેશ કાઉન્ટરે ઊભું હોય એ વ્યક્તિને તમે એટલું કહેજો. પછી ટ્રાય કરી જોવો જો એ તમને બે કલાક માટે પાંચ વસ્તુ ઉધાર આપવા માટે રેડી છે કે નહીં, બરાબર? અને એને કહેજો કે મારે, એ તો એમ જ કહેશે કે હું તો અહીંયા જોબ કરું છું, એ તો એની વાત સીધી બહુ સાચી વસ્તુ છે કે એ ત્યાં જોબ કરે છે અને એ તો નોટ લઈ જવા દે. તો તમે એને એમ કહેજો કે તમારા મેનેજર સાથે મને વાત કરાવો, હું બે કલાક પછી પૈસા આપી જઈશ, ટ્રાય કરી જોજો એ તમને લેવા દે છે કે નહીં વસ્તુ, બરાબર? અને આ સેમ વસ્તુ તમે સર્વિસીસના ટર્મ્સમાં બી ટ્રાય કરી જોજો. એક વખત કોઈ બી રેસ્ટોરન્ટમાં જઈને બેસજો, થોડી વાર માટે બેસજો, બરાબર? પછી એ આવશે અને તરત જ તમને પૂછશે કે તમારો ઓર્ડર શું છે, કેમકે ત્યાં કોઈ પણ તમને એમને બેસવા દેશે નહીં, ફાઇન? સો એક વખત ખાલી તમે આવું ટ્રાય કરજો. હા, તમે ત્યાં જાશો તો ડેફિનેટલી એ તમને વોટર તો સર્વ કરશે જ, પાણીના કોઈ પૈસા નથી, બરાબર? સો ડેફિનેટલી એ વસ્તુ તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે, બટ ત્યાં થોડીક વાર તમે એમને બેસો અને અડધી કલાક પછી પોણી કલાક થશે, કલાક થશે, આટલી વાર તો એ તમને બેસવા જ નહીં દે, જો કે બટ એક વખત તમારે ફોર ધી સેક ઓફ યોર પ્રેક્ટિકલ નોલેજ ટ્રાય કરજો. સો તમને આઈડિયા આવી જશે કે કોઈ પણ સર્વિસીસ અથવા તો ગુડ્સ જે છે એ અક્વાયર કરવા માટે તમારે પૈસાની જરૂરિયાત પડશે, ફાઇન? તો એ ઇમ્પોર્ટન્ટ ટૂલ તરીકે મનીને પ્રોફેસર થોમસે કન્સિડર કરેલું છે. સી, નેક્સ્ટ તમને કેરેક્ટરિસ્ટિક્સ આપેલા છે મનીના, કઈ વસ્તુ કે કઈ એવી લાક્ષણિકતાઓ છે કે જે પૈસાને પૈસા બનાવે છે, બરાબર? મનીને મની તરીકે કન્સિડર શું કામ કરીએ છીએ આપણે, શું કામ એક પેપર નોટ જે છે એને મની તરીકે કન્સિડર કરીએ છીએ, તો એના માટે તમને કેરેક્ટરિસ્ટિક્સ આપેલા છે, જેમાં ફર્સ્ટ જ તમને આપેલું છે પરચેસિંગ પાવર, બરાબર? મની કેરીઝ પરચેસિંગ પાવર, વિથ ધી હેલ્પ ઓફ મની ગુડ્સ કેન બી પરચેસ્ડ એન્ડ સર્વિસીસ કેન બી અક્વાયર્ડ. ધ યુઝ ઓફ પરચેસિંગ પાવર ઓફ મની ઇઝ ટોટલી ડિપેન્ડ્સ ઓન ધી ઓનર ઓફ મની. મની ઇઝ યુઝડ ઇન એવરી ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. સી, બહુ સીધું સાધું એક તમને કેરેક્ટરિસ્ટિક આપેલું છે, કયા ટર્મ્સમાં, તો કે પરચેસિંગ પાવરના ટર્મ્સમાં, બરાબર? કે મની જે છે એ કોઈ પણ ગુડ્સને લેવા અથવા તો સર્વિસીસ અક્વાયર કરવા માટે, સર્વિસીસ લેવા માટે તમારે પૈસાની જરૂરિયાત પડશે. અને સી, પૈસા વગર તમને, પહેલા તો પૈસા વગર તમારી પાસે પરચેસિંગ પાવર નથી, પરચેસિંગ પાવર નથી એટલે કોઈ પણ વસ્તુ જે છે તમારી પાસે આવી શકશે નહીં, બરાબર? વેધર ઇટ ઇઝ ધી ગુડ્સ ઓર સર્વિસીસ. સી, નેક્સ્ટ સેન્ટેન્સ તમને એવું કીધેલું છે કે ધ યુઝ ઓફ પરચેસિંગ પાવર ઓફ મની ઇઝ ડિપેન્ડ્સ ઓન ધી ઓનર ઓફ મની. સી, તમારી પાસે 1000 રૂપિયા છે, મારી પાસે 1000 રૂપિયા છે, બરાબર? બટ આપણે બંને જે છે એને ડિફરન્ટ ડિફરન્ટ પર્પઝ માટે યુઝ કરશું, ફાઇન? સો એ શું છે, તો કે સિમ્પલી આપણો બંનેનો અલગ અલગ પરચેસિંગ પાવર છે. મારો પરચેસિંગ પાવર
મારા ઉપર ડિપેન્ડ કરે છે કે મારે કેવા ગુડ્સ લેવા છે અથવા તો મારે કેવી સર્વિસીસ અક્વાયર કરવી છે. ફાઇન, તો એના બેઝિસ ઉપરથી જે છે મારો પર્ચેસિંગ પાવર ડિસાઈડ થાય. હવે સી, બહુ એક સીધું સાદું એક્ઝામ્પલ આપું. હું જે છે એ માર્કેટમાં જાઉં, મારે મારે નાસ્તો કરવો છે, બરાબર? નાસ્તો કરવા માટે હું જાઉં છું, હું રેકડી ઉપર નાસ્તો કરું છું, તો નાસ્તો આરામથી 50 થી 100 રૂપિયાની અંદર થઈ જશે. તમે ટેમ્પટેશન્સમાં જાઓ છો નાસ્તો કરવા માટે, બરાબર? તો તમારે હાથ ઉપર વધારે પૈસા, બરાબર, વધારે પર્ચેસિંગ પાવર જોશે. જ્યારે મારે ઓછા પર્ચેસિંગ પાવરની અંદર પણ આઈ કેન સેટિસ્ફાય માય નીડ ઓફ સ્નેક્સ, બરાબર, હું જે છે એ નાસ્તો કરવાની મારી જે કંઈ પણ વોન્ટ અથવા તો ડિઝાયર જે છે એને સેટિસ્ફાય કરી શકીશ વિધિન ધી 100 રૂપીસ, બરાબર, જ્યારે તમારે 200-300 રૂપિયા જોશે. સો ધીસ ઇઝ ઓલ ધીસ થિંગ્સ, કે આપણા ઉપર, ઓનર ઉપર ડિપેન્ડ કરે છે કે એને કેવા સર્વિસીસ, કેવા ગુડ્સ જે છે એ અક્વાયર કરવા છે, બરાબર. હું ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ માટે ટ્રેન જે છે એનો યુઝ કરું છું, અને તમે બાય એર જાઓ છો, તો ડેફિનેટલી આપણા બંને માટે ટિકિટ માટેનો પર્ચેસિંગ પાવર અલગ હશે. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ, એ એની અંદર આપેલું છે. અને એક લાસ્ટ સેન્ટેન્સ તમને આઈ થિંક બધા કેરેક્ટરિસ્ટિક્સની અંદર આપેલું છે, એ શું છે? તો કે સિમ્પલી મની ઇઝ યુઝડ ફોર એવરી ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન, બરાબર. દરેક ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનની અંદર જે છે એ તમારે પૈસાની જરૂરિયાત પડશે. ફાઇન, નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક્સ તમને આપેલું છે એક્સચેન્જ ઓફ મની. સી, ઇફ ઇટ ઇઝ ધી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ મની, ગુડ્સ એન્ડ સર્વિસીસ કેન બી એક્સચેન્જ ઇન ફ્રન્ટ ઓફ મની. This characteristic make all the economic transaction of an economy feasible, બરાબર. કોઈ પણ ઇકોનોમીની અંદર જેટલા પણ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ ચાલે છે એ તમામ ટ્રાન્ઝેક્શન્સને ફિઝિબલ બનાવવા માટે કઈ વસ્તુની જરૂરિયાત છે? તો કે મની, બરાબર. એક્સચેન્જને આપણે વારે વારે, એટલે કે હજુ તો આ કેરેક્ટરિસ્ટિક્સની અંદર છે, આપણે હજી ફંક્શન્સ એઝ વેલ એઝ ઇમ્પોર્ટન્ટ મનીના ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ તરીકે પણ આ વસ્તુને ડિસ્કસ કરવાની છે. ફાઇન, જેના માટે મારે કોઈ પણ જાજી વસ્તુ કહેવાની જરૂર નથી. સિમ્પલી તમારે એક્સચેન્જ કરવું છે, કોઈ પણ વસ્તુ જોઈએ છે, તો એના માટે તમારે પૈસાની જરૂરિયાત પડશે. ફાઇન, સી, નેક્સ્ટ તમને આપેલું છે ઇટ્સ પરવેસિવનેસ ઓર ઇટ્સ યુનિવર્સાલિટી, બરાબર. પૈસાની યુનિવર્સાલિટી આપેલી છે. મની કેરીઝ પરવેસિવનેસ. ધીસ ઇઝ સો બીકોઝ ઇટ ઇઝ એક્સેપ્ટેડ ઓલ ઓવર ધી વર્લ્ડ ડ્યુ ટુ ઇટ્સ ફંક્શનલ પરફોર્મન્સ, બરાબર. એના ફંક્શનલ પરફોર્મન્સના લીધે મની જે છે એ વર્લ્ડના કોઈ પણ પાર્ટની અંદર એટલું જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે જેટલું કે અહીંયા, બરાબર. કરંટલી તમે અત્યારે અહીંયા બેઠા છો, ત્યાંથી લઈ તમારા ઘરે છો ત્યાંથી લઈ અને વર્લ્ડના કોઈ પણ ખૂણે તમે જાઓ છો, તો મનીનું ઇમ્પોર્ટન્સ એટલું જ છે. કેમ કે બીજા કન્ટ્રીઝની અંદર પણ તમારે ગુડ સર્વિસીસ માટે પૈસાની જરૂરિયાત પડશે, અહીંયા પણ પડશે. ફાઇન, સી, વેન મની ઇઝ પેઇડ એન્ડ રિસીવડ બાય ધી પર્સન્સ બોથ હેવ ધી સેમ ટ્રસ્ટ ધેટ દે આર રિસીવિંગ ધી સેમ બેનિફિટ. આ એક બહુ ઇમ્પોર્ટન્ટ અને કહી શકાય કે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને આપેલી છે કે મની જ્યારે પણ પે કરવામાં આવે અથવા તો રિસીવ કરવામાં આવે તો બંને પાર્ટીઝની જે છે એ સેમ ટ્રસ્ટ અને સેમ જે છે એ અમાઉન્ટનું બેનિફિટ ગેઇન થતું હોય એ વસ્તુ એ લોકોને ફીલ થાય. શું કામ? કેમ કે સિમ્પલી હું માર્કેટની અંદર કોઈ વસ્તુ લેવા જાઉં છું, 20 રૂપીઝ આપું છું, તો 20 રૂપીઝનું જે છે એ વ્યક્તિ મને વસ્તુ આપે છે, તો સિમ્પલી અમારા બંનેનો ઇન્ટરેસ્ટ આવ્યો છે. કેમ કે લેવાવાળાને 20 રૂપિયા એણે લીધેલા છે, બરાબર, અને મેં એના બદલામાં 20 રૂપીઝની વસ્તુ લીધેલી છે. ફાઇન, સો મારા માટે એ 20 રૂપીઝની વસ્તુની યુઝફુલનેસ છે, અને વેચવાવાળા માટે શું યુઝફુલનેસ? તો કે એને એ વસ્તુ જે છે એ માર્કેટની અંદર સેલ કરવાની હતી. ફાઇન, સો ધીસ ઇઝ ધી થિંગ. હવે એક તમે એની બાજુમાં જે ઇમેજ જુઓ છો જેમાં આઈ થિંક 4 ટાઈપ્સ ઓફ કરન્સીઝ આપેલી છે. એક પાઉન્ડ, એનો સિમ્બોલ છે રૂપીઝ, ડોલર અને યુરો. આ તમામ જે છે એ કરન્સીના સિમ્બોલ આપેલા છે જેમાં તમે સર્ક્યુલર અથવા તો સાયક્લિકલ ફોર્મેટની અંદર એરોઝ જોઈ શકો છો. એ શું છે? તો કે તમને બતાવે છે કે તમે આ તમામ કરન્સીને કન્વર્ટ કરાવી અને કોઈ પણ વર્લ્ડના કોઈ પણ ખૂણે આ વસ્તુને તમે યુઝ કરી શકો છો, બરાબર. હવે સિમ્પલી તમને એક બીજું એક્ઝામ્પલ આપું. તમે અહીંયાથી બહાર ફરવા જાઓ છો, તમારી એવી ઈચ્છા છે કે ભાઈ કેનેડામાં જઈને નાયગ્રા ફોલ જોવો છે, મારે નાયગ્રા વોટરફોલ જોવો છે, એટલે તમે જાઓ છો, ત્યાં જાઓ છો ને એક કોફી શોપની અંદર જાઓ છો, તમારે કોફી પીવી છે એટલા માટે. હવે
એ વ્યક્તિ એમ કહે છે કે 20 કેનેડિયન ડોલર તમારે પે કરવાના છે, તો સિમ્પલી અહીંયા પણ મ્યુચ્યુઅલ ઇન્ટરેસ્ટ સેમ એજ રહેશે તમારો કે જે તમે તમારી પોતાની કન્ટ્રીની અંદર હોય. શું કામ અહીંયા તમે 20 રૂપિયાની કોઈ વસ્તુ લો છો, ત્યાં 20 કેનેડિયન ડોલર્સની બિહાફમાં તમે કોફી લો છો, તો બંને દેશની અંદર તમારો અને સામેવાળા વ્યક્તિનો ઇન્ટરેસ્ટ સેમ જ રહેવાનો. ભલે એ જે કોઈ પણ કોફી શોપનો ઓનર છે ને એને તમે ઓળખતા પણ નથી, ફાઇન, બટ સ્ટીલ ધ ફીલ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ધી સેમ, ધ ફીલ ઓફ ટ્રસ્ટ ઇઝ ધી સેમ, બરાબર. તો મની જે છે એની યુનિવર્સાલિટી, એટલે મની એક કેરેક્ટરિસ્ટિક્સ મનીનું એ પણ છે કે એ યુનિવર્સલી એક્સેપ્ટેડ છે, બરાબર. નો ડાઉટ દરેક જે છે કરન્સી એની રેગ્યુલેટેડ બોડી અલગ અલગ છે, બરાબર, અને દરેક કરન્સી જે છે એની પોતાની વેલ્યુ પણ અલગ છે, બટ સ્ટીલ ધ ઇન્ટરેસ્ટ એન્ડ ટ્રસ્ટ ઇઝ સેમ. સી લાસ્ટમાં તમને એક વસ્તુ આપેલી છે, લાસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ જે છે એની સૌથી બેઝિક શું છે, તો કે લિક્વિડિટી, બરાબર. લિક્વિડિટી એટલે શું, તો કે એ વસ્તુ તમને ઇન્ડિપેન્ડન્સી આપે છે, પૈસા તમને તમારા હાથમાં જેટલા પૈસા છે એ તમને ઇન્ડિપેન્ડન્સી આપે છે. સેના માટેની, તો કે સિમ્પલી માર્કેટની અંદરથી તમે કોઈ પણ એટલા રૂપિયાને વિધિન ધેટ અમાઉન્ટ તમે કોઈ પણ વસ્તુ પરચેસ કરી શકો અથવા તો કોઈ પણ સર્વિસીસ અક્વાયર કરી શકો, બરાબર, અને એને લિક્વિડ ફોર્મની અંદર કન્વર્ટ પણ કરી શકો. લાઈક ફોર એક્ઝામ્પલ કેવું, તો કે અત્યારે મારી પાસે ભાઈ ક્લાસમાં મેડમ એમ કીધું છે કે બધાએ ફૂલ સ્કેપ ન્યૂ બુક લઈને આવવાની છે ફેર બુક બનાવવા માટે. હવે નથી કોઈ કોઈ પાસે બુક નથી અને તમારી પાસે એક્સ્ટ્રા 3 બુક્સ છે, તો એ 3 બુક જે છે તમે વેચી અને તમારી પાસે લિક્વિડિટી ક્રિએટ કરી શકો. ક્લાસમાં ક્લાસમાં તમારા ફ્રેન્ડ્સને આપી દેવાની, 20 રૂપિયાની 1 બુક છે, તો આ શું થઈ ગયું, તો કે ઇટ કેરીઝ ધી લિક્વિડિટી. તમારી પાસે ફૂલ સ્કેપ બુક હતી એમાંથી અત્યારે તમારી પાસે 60 રૂપિયા છે, 3 એક્સ્ટ્રા બુક્સ હતી એના બદલામાં અત્યારે તમારી પાસે 60 રૂપિયા છે. હવે તમારી પાસે એક્સ્ટ્રા 60 રૂપિયાની લિક્વિડિટી પણ આવી ગઈ છે, એટલે માર્કેટમાં તમે જશો ત્યારે એક્સ્ટ્રા આ 60 રૂપિયા જે છે એ તમે સ્પેન્ડ કરી શકશો, બરાબર. સો ધીસ ઇઝ ધી થિંગ. સી ટોટલ 4 કેરેક્ટરિસ્ટિક્સ તમને આપેલા છે અને ફંક્શન્સ તો તમને ઘણા બધા આપેલા છે, આઈ થિંક 8 to 10 ફંક્શન્સ છે, જેને 2 કેટેગરીઝની અંદર ડિવાઈડ કરેલા છે, પ્રાઇમરી એઝ વેલ એઝ સેકન્ડરી, ધેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ ધી નેક્સ્ટ લેક્ચર. આ લેક્ચર માટે આપણે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરેલી છે, તો કે સિમ્પલી જેટલા પણ 2 ડેફિનેશન્સ, બરાબર, કઈ કઈ, તો કે કેન્ટ અને કેન્ટે આપેલી એઝ વેલ એઝ થોમસે આપેલી ડેફિનેશન જે છે એ આપણે જોયેલી છે, અને 4 કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા, તો કે યુનિવર્સાલિટી, લિક્વિડિટી, મીડિયમ ઓફ એક્સટેન્શન, સ્ટોર ઓફ ધી વેલ્યુ, ફાઇન. આ 4 કેરેક્ટરિસ્ટિક્સ અને જે કાંઈ પણ ડેફિનેશન્સ છે એ આ લેક્ચર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કરેલી છે. નેક્સ્ટ વી વિલ ડિસ્કસ ધી ફંક્શન્સ ઓફ મની, જેને 2 કેટેગરીઝની અંદર ડિવાઈડ કરેલા છે, પ્રાઇમરી એઝ વેલ એઝ સેકન્ડરી. થેન્ક યુ સો મચ.